હેલો ફ્રેન્ડ્સ, ઘણા સમય પછી આપણે મળ્યા. હવે આપણે એક્ઝામની તૈયારી કરવી પડશે, કારણ કે આપ સૌ જાણતા હશો કે જુલાઈ મહિનાના પ્રથમ વીકમાં આપણી એક્ઝામ શરૂ થવાની છે. તો પછી એની તૈયારીના ભાગરૂપે આપણે હવે કેટલીક પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સિલેક્ટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ, આપણા ગ્રામરમાં એક ટોપિક આવે છે ફંક્શન્સ, ક્લાસિફિકેશન્સ ઓફ ફંક્શન્સ. તો એમાંથી સિલેક્ટ ધ રિસ્પોન્સ એવું પણ એક ક્વેશ્ચન આપણે આવવાનો છે એમસીક્યુમાં. તો એના માટેની આપણે કેટલીક પ્રિપરેશન કરવી છે. તો તમે અહીંયા ધ્યાનપૂર્વક જોજો, તમારી સ્ક્રીન ઉપર આપણે કેટલાક ક્વેશ્ચન છે, સાથે સાથે એમસીક્યુ પણ છે. તો સોલ્વ કરતા જઈએ છે. સૌ પ્રથમ પહેલું છે, મિસ પારોલ સેઝ, વાય આર યુ સો લેટ? સંજુ સેઝ ડેશ. હવે આ ફંક્શનમાં ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એને અનુરૂપ આપણે એમસીક્યુ દર્શાવવાનું છે. તો આપણી પાસે ચાર ઓપ્શન છે, એ બી સી ડી, એમાંથી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ ક્યાં લાગુ પડે છે તે આપણે જોઈશું. તો પહેલું ઓપ્શન છે, આઈ ગોટ અપ અર્લી બટ આઈ કુડ નોટ ગેટ ધ બસ. બીજું છે, પ્લીઝ ફરગીવ મી ધીસ ટાઈમ. ત્રીજું છે, આઈ ગોટ અપ અર્લી સો આઈ કુડ નોટ રીચ ઇન ટાઈમ. અને ચોથું છે, સોરી આઈ વિલ નોટ બી લેટ નાવ. હવે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, તમને ખ્યાલ જ છે. તો આ ચારે ચાર ઓપ્શનમાંથી તમને કયો સાચો ઓપ્શન લાગે છે એ તમે જુઓ. તો ગોટ અપ અર્લી બટ આઈ કુડ નોટ ગેટ ધ બસ, તો એમાં બટ આપ્યું છે, બટ એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. બાકી બધા ઓપ્શન જુઓ, પ્લીઝ ફરગીવ મી ધીસ ટાઈમ, આઈ ગોટ અપ અર્લી સો કુડ આઈ નોટ, સો આપ્યું છે. તો સો એ કોન્ટ્રાસ્ટનું નથી, એ રીઝનનું છે. અને ચોથું, સોરી આઈ વિલ નોટ બી લેટ નાવ, એમાં કોઈ ઇન્ડિકેટિંગ વર્ડ્સ નથી કે જેનાથી આપણને ખ્યાલ આવે કે ફંક્શન છે. એટલે બી અને ડીમાં કોઈ આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ જે ફંક્શન દર્શાવે છે એ આપ્યો જ નથી. એ અને સીમાં આપ્યો છે, એમાં છે બટ અને સીમાં છે સો. તો આપણે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો હોવાથી, વિરોધાભાસ દર્શાવવાનો હોવાથી આપણો રાઈટ આન્સર બને છે ઓપ્શન એ. બરાબર છે. મિસ પારુલ સેઝ વાય આર યુ સો લેટ, તો સંજુ સેઝ આઈ ગોટ અપ અર્લી બટ આઈ કુડ નોટ ગેટ ધ બસ, હું વહેલા તો ઉઠી પરંતુ હું બસ પકડી શકી નહીં. આ રીતે આપણે બીજો જોઈએ. બીજો પ્રશ્ન છે, એન એમ્પ્લોયી સેઝ વાય વોઝ મિસ્ટર કોટક નોટ પ્રમોટેડ ધીસ યર ઇન ધ કંપની. મનીષભાઈ સેઝ શોવિંગ કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે ફરીથી. તો પહેલું ઓપ્શન છે, હી વોઝ ટુ ઓલ્ડ ટુ બી પ્રમોટેડ. બીજું છે, હી ડીડ નોટ વર્ક સિન્સિયરલી. ત્રીજું છે, હી વોઝ નોટ પંક્ચ્યુઅલ ઇન હિઝ વર્ક. અને ચોથું છે, ધો મિસ્ટર કોટક વર્ક સિન્સિયરલી હી વોઝ નોટ પ્રમોટેડ ધીસ યર ઇન ધ કંપની. કોન્ટ્રાસ્ટ ફરીથી વિરોધાભાસ દર્શાવવાનો છે. તો હવે તમને ખ્યાલ આવ્યો જ હશે કે વિરોધાભાસ દર્શાવતું વાક્ય આપણે જોવું પડશે, જેમાંથી કયું લાગે છે જોતાની સાથે જ, ઓપ્શન ડી, ધો લખ્યું છે. ધો એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવતો શબ્દ. તો ઓપ્શન એ, બી અને સી એમાં કોઈ કોન્ટ્રાસ્ટ દર્શાવતા શબ્દો નથી આપ્યા, એટલા માટે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. ચાલો હવે આગળ વધીએ છે. ક્વેશ્ચન નંબર થ્રી, પ્રશાંત સેઝ હાઉ ઇઝ યોર ગ્રેન્ડફાધર, દીપા સેઝ ડેશ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ફરીથી કોન્ટ્રાસ્ટ હવે જોઈ લો ફટાફટથી. ઓપ્શન એ, બી, સી, ડી, ઓપ્શન એમાં આપ્યું છે, ઇવન ઇફ માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ હી કેન વોક ઇઝીલી. મારા ગ્રેન્ડફાધર બહુ જ ઓલ્ડ છે તેમ છતાં પણ તે ઇઝીલી ચાલી શકે છે, જેમાં વિરોધાભાસ લાગે જ છે આપણને. તેમ છતાં આપણે આગળના ઓપ્શન જોઈ લઈએ. બી ઓપ્શન, માય ગ્રેન્ડફાધર્સ હેલ્થ ઇઝ ઓકે, મારા ગ્રેન્ડફાધરની હેલ્થ ઓકે છે. ઓપ્શન સી, હી કેન વોક ઇઝીલી, તે ઇઝીલી ચાલે છે. ડી, ઇફ યુ વોન્ટ ટુ મીટ હિમ કમ ટુ માય હોમ, જો તમારે એમને મળવું હોય તો મારા ઘરે આવો. તો હવે આમાંથી કોન્ટ્રાસ્ટવાળું કયું છે? બહુ જ ઇઝી છે, ઇવન ઇફ માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ હી કેન વોક ઇઝીલી. જો મારા ગ્રેન્ડફાધર ઓલ્ડ છે, વૃદ્ધ છે, તેમ છતાં પણ તે ઇઝીલી ચાલી શકે છે, મતલબ કે વિરોધાભાસ અહીં લાગુ પડે છે. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર ફોર,
पेशेंट सेज आई एम सफरिंग फ्रॉम फीवर, व्हाट शुड आई ईट? पेशेंट कहे छे डॉक्टर ने कि मने फीवर छे, फीवर मतलब तव, मने तव छे तो मारे शू खावू जोईए? क्यों आपणे आपवानुं छे एमां फंक्शन? ऑफरिंग एडवाइस, एडवाइस दर्शावानी छे। तो जेना ऑप्शन आपणे जोई लईए ए छे यू शुड नॉट ईट नॉर्मल फूड, ऑप्शन बी छे यू मस्ट ईट नॉर्मल फूड, ऑप्शन सी यू कैन नॉट ईट जंक फूड एंड ऑप्शन डी यू ऑट टू ईट नॉर्मल फूड। હવે ઓફરિંગ એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ આપવાની છે। સલાહ માટેના આપણે ઓનલી ત્રણ વર્ડ યાદ રાખવાના કયા હતા? શુડ, હેડ બેટર અને ઓટ ટુ। આ ત્રણ વર્ડ્સ આપણા માટે જરૂરી છે। તો હવે આમાંથી ઓપ્શન બી અને ઓપ્શન સી આ બે તો કટ થઈ જશે, કારણ કે એમાં શુડ પણ નથી, હેડ બેટર પણ નથી અને ઓટ ટુ પણ નથી, એટલે બે આપણે કટ કરી નાખ્યા। હવે આપણી પાસે ઓપ્શન બચે છે એ અને ડી। તો હવે એનો મિનિંગ જોઈએ। ઓપ્શન એનો શું મતલબ થાય? યુ શુડ નોટ ઈટ નોર્મલ ફૂડ, તમારે નોર્મલ ફૂડ ખાવું જોઈએ નહીં। જ્યારે ઓપ્શન ડી શું કહે છે? યુ ઓટ ટુ ઈટ નોર્મલ ફૂડ, તમારે નોર્મલ ફૂડ ખાવું જોઈએ। તો હવે ડૉક્ટર શું સલાહ આપે? નોર્મલ ફૂડ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ? યસ, તો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી, યુ ઓટ ટુ ઈટ નોર્મલ ફૂડ। આપણો રાઈટ આન્સર છે ડી। ઓકે, નેક્સ્ટ જોઈએ નંબર 5। પેશન્ટ સેઝ કુડ આઈ ડ્રિંક કોલ્ડ વોટર, શું હું ઠંડુ પાણી પી શકું? હવે એના રિસ્પોન્સમાં ડૉક્ટર શું એડવાઇઝ આપશે? આમાં પણ ઓફરિંગ એડવાઇઝ જ છે, જોઈ લઈએ ફટાફટથી। ઓપ્શન એ નો, યુ હેડ બેટર નોટ, ના તમે ઠંડુ પાણી પી શકો નહીં, હેડ બેટર આવ્યું છે, બરાબર છે। ઓપ્શન બી છે યુ શુડ ડ્રિંક ધ કોલ્ડ વોટર, તમારે ઠંડુ પાણી પીવું જોઈએ, આમાં પણ શુડ છે। સી યુ મસ્ટ નોટ ડ્રિંક કોલ્ડ વોટર, તમારે ઠંડુ પાણી પીવું જોઈએ જ નહીં, પણ મસ્ટ આપ્યું છે, જે આપણે એડવાઇસમાં લાગુ પડતું નથી, એટલે ઓપ્શન સી તો પહેલેથી કટ થઈ જશે। ડી ઇફ યુ વોન્ટ યુ કેન ડ્રિંક કોલ્ડ વોટર, આમાં પણ શુડ, ઓટ ટુ કે હેડ બેટર આપવામાં આવેલું નથી, જો તમે ઈચ્છો તો ઠંડુ પાણી પી શકો। તો આપણા કયા બે ઓપ્શન કટ થઈ ગયા છે? ઓપ્શન સી અને ઓપ્શન ડી। હવે આપણી પાસે ઓપ્શન એ અને બી, એમ બે ઓપ્શન બચે છે, જેમાં એક નકાર છે જ્યારે બીજું હકાર છે। હવે ફરીથી ક્વેશ્ચન જુઓ, પેશન્ટ ડૉક્ટરને પૂછે છે કે શું હું ઠંડુ પાણી પી શકું? તો હવે ડૉક્ટર શું કહે? કે ના, એઝ અ પેશન્ટ તમે પી શકો નહીં। ઓકે, તો આ રીતે આપણો આન્સર શું થશે? ઓપ્શન એ નો, યુ હેડ બેટર નોટ, ના તમે પી શકો નહીં, કારણ કે બીમાર છો, પેશન્ટ તરીકે ન પીવે તો સારું। નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન નંબર 6। ફાધર સેઝ જીલ ઇઝ રીડિંગ ઇન હર રૂમ, ફાધર કહે છે કે જીલ એના રૂમમાં વાંચી રહી છે, હવે મધર શું રિસ્પોન્સ આપશે? ઓફરિંગ એડવાઇસમાં મધર શું સલાહ આપશે? ફટાફટ જોઈ લઈએ છે। ઓપ્શન એ યુ શુડ સ્પીક ઇન અ લો વોઇસ, મધર કહે છે કે તમારે ધીમા અવાજે બોલવું જોઈએ। આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ કયો છે? શુડ, આ શુડ હોય એટલે સમજી જવાનું કે આપણું એડવાઇસ। નેક્સ્ટ પ્લીઝ સ્વિચ ઓફ ધ ટીવી, ઓપ્શન બીમાં તો કોઈ શુડ, હેડ બેટર કે ઓટ ટુ આપ્યું જ નથી। સી ડોન્ટ મેક લાઉડ નોઇઝ, મોટો અવાજ કરશો નહીં, તો આ એડવાઇસ જ છે, પણ એડવાઇઝનો ઇન્ડિકેટિંગ વર્ડ શુડ, ઓટ ટુ કે હેડ બેટર એવું વાક્યમાં આપ્યું નથી। હજુ ઓપ્શન ડી યુ મસ્ટ સ્પીક ઇન અ લો વોઇસ, તમારે લો વોઇસ ધીમા અવાજે જ બોલવું જોઈએ। હવે તમે ધ્યાનથી જુઓ તો ઓપ્શન બી સી ડી આ બધા જ એડવાઇસ જ આપણને લાગે છે કે આ સાચી એડવાઇસ આપી રહ્યા છે, પરંતુ ટેકનિકલી રીતે આપણે ગ્રામરની ભાષામાં ફંક્શનમાં ઓફરિંગ એડવાઇસ હોય તો ત્રણમાંથી એક શબ્દ હોવો જોઈએ, કયો? શુડ, હેડ બેટર અથવા ઓટ ટુ, જેમાંથી નથી તો પછી પહેલું ઓપ્શન સાચું થઈ જશે, કારણ કે એની અંદર શુડ આપ્યું છે અને મિનિંગ વાઇઝ પણ સાચું છે કે તમારે ધીમા અવાજે બોલવું જોઈએ। તો આ રીતે આપણો ઓપ્શન એ સાચો આન્સર છે। નેક્સ્ટ નંબર જોઈએ 7। પૂજા સેઝ હાઉ વિલ યુ ગો ટુ બરોડા, તું બરોડા કેવી રીતે જઈશ? બાય કાર ઓર બાય મોટરસાઇકલ, કારથી જઈશ કે પછી મોટરસાઇકલ એટલે કે બાઇકથી જઈશ?
तो एमा शू कहेवानुं छे अल्टरनेटिव चॉइस। अल्टरनेटिव चॉइस माटेना बे ज आपणी पासे वर्ड्स छे, एक आइधर અને બીજું નાઈધર। આઈધરની સાથે ઓર આવે, નાઈધરની સાથે નોર આવે। હવે તમે ઝડપથી જુઓ ઓપ્શન એ બી સી ડી, જેમાં આઈધર અથવા નાઈધરવાળું કયું ઓપ્શન તમને દેખાય છે, ફટાફટ જુઓ। યસ, સો ઇઝી, માત્ર ને માત્ર ઓપ્શન બી છે કે જેની અંદર આઈધર આપ્યું છે, બાકી ઓપ્શન એ સી અને ડી જેમાં કોઈ ઓપ્શન, સોરી, આઈધર અથવા નાઈધર આપ્યું નથી। તો આ આપણા માટે ખૂબ ઇઝી થઈ ગયું, જેથી આપણે બીજા ઓપ્શનને વિચારવાની જરૂર જ નથી। તો આ રીતે આપણો આન્સર કયો થશે, ઓપ્શન બી। તો આ રીતે તમે બોર્ડમાં વિચારો, ફટાફટથી વિચારો કે કયું ઓપ્શન લાગુ પડે છે, કયું નહીં, આપણો આઇડેન્ટિફાઈંગ વર્ડ્સ આમાં છે કે નથી। તો આ રીતે આપણે આપણો સમય બચાવી શકીએ છીએ, ઠીક છે। અને હવે આપણે મિનિંગ વાઇઝ ચેક કરીએ કે બીમાં મિનિંગ શું છે। નો, આઈ વિલ ગો ટુ બરોડા આઈધર બાય બસ ઓર બાય ટ્રેન। તો પારલ શું કહે છે કે ના, હું કારથી પણ નહીં જઉં, મોટરસાઇકલથી પણ નહીં જઉં, હું બરોડા જઈશ બસથી અથવા તો ટ્રેનથી, ઠીક છે। એટલે આઈધર બસ ઓર ટ્રેન, આઈધર ઓર, એમ એમાં ઓપ્શન આવી જાય છે। હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, નંબર 8। નિરાલી સેઝ, વિથ વિચ એક્ટર વુડ યુ લાઇક ટુ ડાઇન, ડાઇન મતલબ ડિનર કરવો, જમવું। નિરાલી કોમલને પૂછે છે કે કયા એક્ટર સાથે તને જમવું ગમે, બરાબર। હવે એમાં શું છે, અલ્ટરનેટિવ ચોઈસ, ફરીથી આઈધર અથવા તો નાઈધર હોવું જ જોઈશે। પહેલો ઓપ્શન અહીં આપ્યો છે, આઈ વુડ લાઇક ટુ ડાઇન આઈધર વિથ અમિતાભ ઓર વિથ આમિર ખાન। આ ઓપ્શન જોતા તમને શું લાગે છે, સાચો હોઈ શકે છે કે નહીં? આઈ વુડ લાઇક ટુ ડાઇન આઈધર વિથ અમિતાભ ઓર વિથ આમિર ખાન, હા સાચો લાગે છે, કારણ કે એની અંદર આઈધર આપ્યું છે, આઈધરની સાથે ઓર પણ આપ્યું છે, અને ગ્રામેટિકલી મિનિંગ વાઇઝ પણ આ વાક્ય સાચું લાગે છે। તો આપણો આ આન્સર રાઇટ બને છે, ઠીક છે। પણ તેમ છતાંય આગળના ઓપ્શન કયા છે, બી સી એન્ડ ડી, એ આપણે જોઈ લઈએ। તો ઓપ્શન બી જુઓ, અહીંયા નેક્સ્ટ પેજ ઉપર આપેલો છે, આઈ વુડ લાઇક ટુ ડાઇન વિથ સંજય દત્ત, ઓકે, જેમાં આઈધર કે નાઈધર નથી આવ્યું, એટલે આ ઓપ્શન રોંગ। નેક્સ્ટ ઓપ્શન સી, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાઇન વિથ એની એક્ટર, આમાં પણ આઈધર અથવા નાઈધર નથી આપ્યું, એટલે આ ઓપ્શન પણ રોંગ થયો। નેક્સ્ટ ડી, આઈ વુડ લાઇક ટુ ડાઇન નોટ ઓનલી વિથ અમિતાભ બટ અલ્સો આમિર ખાન, મને તો માત્ર અમિતાભ સાથે નહીં પરંતુ આમિર ખાન સાથે પણ ડિનર કરવું ગમે। તો આમાં પણ આઈધર અથવા નાઈધર નથી આવ્યું, એટલા માટે આપણો એ ઓપ્શન અહીં સાચો તમને જોવા મળશે। જુઓ, કોમલ સે, નિરાલી સેઝ, વિથ વિચ એક્ટર વુડ યુ લાઇક ટુ ડાઇન, તો કોમલ શું કહે છે, આઈ વુડ લાઇક ટુ ડાઇન આઈધર વિથ અમિતાભ ઓર વિથ આમિર ખાન। તો આ રીતે આપણો એ ઓપ્શન એ સાચો પડે છે, ઓકે। નેક્સ્ટ પેજ નંબર 9, રિપોર્ટર સેઝ, વેર ડીડ યુ યુઝ ટુ વર્ક, તમે ક્યાં કામ કરો છો, ડીડ આવ્યું છે, તો ડીડ શું બતાવે છે, પાસ્ટ, તમે ક્યાં કામ કરતા હતા। કરશનભાઈ સેઝ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, એટલે કરશનભાઈ જે કહે છે એ શું બતાવવાનું છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની કોઈ ટેવ, ભૂતકાળમાં જે રોજિંદી ક્રિયા હતી તે બતાવવાની છે। તો જ્યારે જ્યારે પણ હેબિચ્યુઅલ એક્શન આવે છે ત્યારે બહુ જ ઇઝી થઈ જાય, કેમ, કારણ કે આપણે માત્ર ને માત્ર એક જ વર્ડ યાદ રાખવાનો છે, કયો, યુઝ્ડ ટુ, યુએસઈડી, યુઝ્ડ ટુ। હેબિચ્યુઅલ પાસ્ટ આવે છે એના માટેનો એક જ ફંક્શનનો વર્ડ યાદ રાખવાનો છે, યુઝ્ડ ટુ। તો ફટાફટથી જુઓ ઓપ્શન એ બી સી ડી, યુઝ ટુ ક્યાં આપેલું છે, જુઓ તમે। યસ, સો ઇઝી, ઓપ્શન સી, યુઝ ટુ આપ્યું છે, એટલા માટે ઓપ્શન સી રાઇટ છે। બાકીના ઓપ્શન જુઓ જેમાં કોઈ યુઝ્ડ ટુ નામનો વર્ડ આપ્યો નથી। તો મિત્રો, આ બહુ ઇઝી ફંક્શન થયું તમારા માટે, હેબિચ્યુઅલ પાસ્ટ જ્યાં જ્યાં પણ આવે છે અથવા તો એક્શન ઇન ધ પાસ્ટ જ્યાં જ્યાં પણ આવે છે ત્યારે આપણે એક જ વર્ડ યાદ રાખવાનું છે, યુઝ્ડ ટુ।
અને બીજું યુઝ ટુ પછી તરત કેવી ક્રિયા હશે, હંમેશા મેઇન વર્બ. તો જુઓ, વેન આઈ વોઝ યંગ આઈ યુઝ ટુ વર્ક ઇન અ કોટન મિલ. યુઝ ટુ વર્ક, વર્ક મીન્સ મેઇન વર્બ આવ્યું છે, એટલા માટે ઓપ્શન સી સાચો છે. બરાબર, હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ, નંબર 10. કૃપલ સેઝ આઈ હેવ અ ટૂથ એક. ટૂથ એક, ટૂથ એટલે દાંત, એક એટલે દુખાવો. કૃપલ કહે છે કે મને દાંતમાં દુખાવો છે, તો કિંજલ શું એડવાઇઝ આપશે એને? આપણું ફંક્શન શું આપ્યું છે? ઓફરિંગ એડવાઇસ. તો એડવાઇસ તરીકે કિંજલ શું કહે છે? હવે તમને ફટાફટથી આવડવું જોઈએ કે એડવાઇસના કયા કયા વર્ડ્સ છે. યસ, તમે પણ મારી સાથે સાથે બોલો, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. તો હવે તમે જુઓ કે એ અને બી ઓપ્શન, જેમાં આ ત્રણમાંથી કોઈ વર્ડ આપ્યો નથી, મસ્ટ આપ્યું છે, તો એ અને બી ઓપ્શન આપણે વાંચવાની જરૂર ખરી? ના. ફટાફટથી આગળ વધો. ઓપ્શન સી, યસ, હેડ બેટર આપ્યું છે. અને ઓપ્શન ડી, ઓટ નોટ ટુ આપ્યું છે. તો સી અને ડીનો મિનિંગ આપણે જોઈ લઈએ. સી શું કહે છે? યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. મતલબ કે તમારે ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ, ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ. ડેન્ટિસ્ટ એટલે કોણ? દાંતનું ડૉક્ટર. તો દાંતના ડૉક્ટરને બતાવવું જોઈએ, સાચી એડવાઇસ છે. ડીમાં જોઈ લઈએ, યુ ઓટ નોટ ટુ બ્રશ યોર ટીથ. તારે તારા દાંતને બ્રશ કરવું જોઈએ નહીં, ના પાડી છે. તો પછી તમને શું લાગે છે સાચો આન્સર કયો હોઈ શકે છે? સી કે પછી ડી? યસ, ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ. ઓપ્શન સી રાઈટ છે. યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. એટલે આ રીતે તમે તમારો સમય બચાવી શકો છો અને ફટાફટથી એક્ઝામમાં આન્સર ટીક કરી શકો છો. નેક્સ્ટ 11 નંબરનો ક્વેશ્ચન જોઈએ છે. જેની સેઝ વાય ડિડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર. જેની કહે છે કે તે સેમિનાર અટેન્ડ શા માટે ન કર્યો. હવે કેવિન શું કહેશે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન આવી છે, કન્ડિશન શરત, પણ કેવી કન્ડિશન? પાસ્ટની કન્ડિશન, ભૂતકાળની શરત બતાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, કન્ડિશન એટલે ઇફ આવે અથવા અનલેસ, આ બેમાંથી કોઈ એક વર્ડ આવે. અને ભૂતકાળ હોય તો પછી ભૂતકાળને લગતો કોઈ શબ્દ આવશે. કયો? હેડ. હેડ ફરજિયાત આવશે જ. ઇફ સાથે હેડ હોય, એકલું હેડ હોઈ શકે, અનલેસ સાથે પણ હેડ હોય. ઓકે, તો જોઈએ છે આપણે ફટાફટ. તમે પણ મને કહો કે ચારે ચાર ઓપ્શનમાંથી ઇફ અનલેસ હોય અને હેડ હોય, મતલબ કે આખું વાક્ય ભૂતકાળ હોય, એવું કયું ઓપ્શન છે? યસ, ઓપ્શન એ, ઇફ આઈ હેડ ગોટ અપ અર્લી આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી. જો હું વહેલા ઉઠ્યો હોત તો મેં પાર્ટી અટેન્ડ કરી હોત. પણ અહીં શેની વાત છે? સેમિનારની વાત છે, એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક આપી છે. આઈ વુડ હેવ અટેન્ડેડ ધ સેમિનાર. ઠીક છે. બી ઓપ્શન જુઓ, આઈ કુડ નોટ ગેટ અપ અર્લી, હું વહેલા ઉઠી શક્યો નહીં, જેમાં ઇફ નથી, અનલેસ નથી, હેડ નથી. ઓપ્શન સી છે, આઈ વેન્ટ ટુ બરોડા સો આઈ ડિડન્ટ અટેન્ડ ધ સેમિનાર, જેની અંદર પણ ઇફ અનલેસ હેડ નથી. ડી જુઓ, સોરી આઈ હેડ અ હેડેક. હેડેક એટલે માથાનો દુખાવો. કહે છે સોરી મને માથાનો દુખાવો હતો, તો આમાં ક્યાંય કન્ડિશન તો આવી જ નહીં, એટલા માટે આપણો ઓપ્શન એ એ રાઈટ આન્સર થશે. બરાબર છે, કે જો હું વહેલા ઉઠ્યો હોત તો મેં સેમિનાર અટેન્ડ કર્યો હોત. આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 12. અનન્ય સેઝ વોટ હેવ યુ પ્લાન્ડ ફોર ધી સમર વેકેશન. સમર વેકેશન, ઉનાળાના વેકેશન માટે તમારો પ્લાન શું છે? પ્રાચી સેઝ, એના ઓપ્શન આપણે જોઈએ. પ્રાચી સેઝ એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઈસ. અલ્ટરનેટિવ ચોઈસમાં આપણે એનો આન્સર આપવાનો છે. તો ફરીથી અલ્ટરનેટિવ ચોઈસ એટલે માત્ર ને માત્ર બે વર્ડ, આઈધર નાઈધર, આઈધર સાથે ઓર, નાઈધર સાથે નોર. ફટાફટથી મને કહો કે આમાંથી કયો આન્સર રાઈટ હોઈ શકે છે. ફટાફટ, આઈધર હોવું જોઈએ, નાઈધર હોવું જોઈએ. યસ, સો ઇઝી, ઓપ્શન ડી. કેમ? કારણ કે એની અંદર આઈધર આપ્યું છે. આઈ વિલ વિઝિટ આઈધર કાશ્મીર ઓર ગોવા ઇન ધ સમર વેકેશન. હું કાં તો કાશ્મીર જઈશ કાં તો ગોવા જઈશ.
બરાબર છે. ઓપ્શન એ બી અને સી જુઓ, જેની અંદર આઈધર અથવા નાઈધર આપ્યું ન હોવાથી એ આપણો આન્સર સાચો પાડતું નથી. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નંબર 13. રોમા સેઝ, વાય ડીડન્ટ યુ જોઈન એન્જિનિયરિંગ કોલેજ? રોમા કહે છે કે તમે એન્જિનિયરિંગ કોલેજ શા માટે જોઈન નથી કરી? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની શરત બતાવવાની છે. ભૂતકાળની શરત ફરીથી ઇફ આવે, અનલેસ આવે, અથવા તો હેડ, ભૂતકાળનો કોઈ શબ્દ જરૂરી છે. ઓપ્શન એ, ઇફ આઈ ગેટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ આઈ વિલ જોઈન ઇટ. ઓપ્શન એમાં શરત દર્શક વાક્ય બતાવે છે, કારણ કે એમાં ઇફ આપ્યું છે, પણ પાસ્ટવાળું કોઈ વર્બ નથી. ઇફ આઈ ગેટ એડમિશન, ગેટ પ્રેઝન્ટ ફોર્મ, વિલ જોઈન એટલે ફ્યુચર, એટલા માટે એ ઓપ્શન નહીં બને. બી ઓપ્શન જોઈએ, અનલેસ આઈ ગેટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ આઈ વિલ જોઈન ઇટ. આમાં પણ એવું થયું, ગેટ આપ્યું છે, વિલ જોઈન એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં ફોર્મ છે અને ફ્યુચર ટેન્સમાં ફોર્મ છે, પાસ્ટમાં કોઈ નથી. ઓપ્શન સી જુઓ, માય ટીચર સજેસ્ટેડ મી ટુ જોઈન બીએસસી. આમાં તો કોઈ ઇફ, અનલેસ કે કંઈ જ આપ્યું નથી, એટલા માટે આ ઓપ્શન પણ રોંગ. ઓપ્શન ડી જોઈ લઈએ, ઇફ આઈ હેડ ગોટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ આઈ માઇટ હેવ જોઈન્ડ ઇટ. યસ, ઇફ પણ આપ્યું છે, હેડ ભૂતકાળ પણ આપ્યું છે, માઇટ હેવ જોઈન્ડ ઇટ બરાબર છે. તો ભૂતકાળને લગતું વર્બ આપણને આમાં આપ્યું છે, સાથે સાથે શરત દર્શક વાક્ય પણ આપ્યું છે, એટલા માટે આપણો ઓપ્શન ડી એ સાચો ઓપ્શન થશે. વાય ડીડન્ટ યુ જોઈન એન્જિનિયરિંગ કોલેજ? તમે એન્જિનિયરિંગ કોલેજ શા માટે જોઈન ના કરી? આન્સર શું થશે? ઇફ આઈ હેડ ગોટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ આઈ માઇટ હેવ જોઈન્ડ ઇટ. જો મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોત તો મેં કદાચ જોઈન કરી હોત. નેક્સ્ટ, નંબર 14. અંજલિ સેઝ, વિચ ગેમ ડીડ યુ યુઝ ટુ પ્લે ઇન ધ સ્કૂલ? તમે સ્કૂલમાં હતા ત્યારે કઈ ગેમ રમતા હતા? ડીડ આવ્યું એટલે કે ભૂતકાળની વાત આવી. હવે એનું આન્સર સંદીપ આપશે. હેબિચ્યુઅલ પાસ્ટમાં, હેબિચ્યુઅલ પાસ્ટ, એક્શન ઇન ધ પાસ્ટ, કયો વર્ડ આવશે? હમણાં જ આપણે ચર્ચા થઈ ગઈ હતી, માત્ર ને માત્ર એક વર્ડ, કયો? યુઝ્ડ ટુ. હવે તમે મને ફટાફટ કહો કે ઓપ્શન એ બી સી ડી એમાં યુઝ ટુ કઈ જગ્યાએ આપેલું છે? યસ, ઓપ્શન બીમાં યુઝ ટુ છે અને ઓપ્શન ડીમાં પણ યુઝ ટુ છે. તો હવે આપણે આગળ વિચારવું પડશે. ઓપ્શન એ અને સી જેમાં તો યુઝ ટુ છે જ નહીં, એટલા માટે એ બંને આપણા માટે રોંગ થઈ ગયા છે. આપણે એને કટ કરી દઈએ. હવે આ બે ઓપ્શનની અંદરથી આપણો સાચો આન્સર કયો હોય તો હવે યાદ કરો, યુઝ્ડ ટુ. ટુ જ્યારે પણ આવે છે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો ટુ પછી પ્લે અને પ્લેડ આપણને બે આપ્યું છે. અહીંયા તમને પ્લેટ લખીને આપ્યું છે, પણ એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પી એલ એ વાય પ્લે છે, બરાબર છે. તો એ ઓપ્શન આપણો રાઇટ થશે, આઈ યુઝ ટુ પ્લે, બરાબર છે. અને બીજામાં શું છે? ઓપ્શન ડી, આઈ યુઝ ટુ પ્લેડ. અહીંયા પ્લેડ આપ્યું છે, તો પ્લેડ એટલે ભૂતકાળ. તો ટુ પછી ક્યારે ભૂતકાળનું રૂપ આવતું નથી, એટલા માટે આપણો ઓપ્શન બી એ રાઇટ આન્સર થશે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. રીતુ સેઝ, વાય શુડ વી યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર? રીતુ પૂછે છે કે આપણે બેટરીથી ચાલતું સ્કૂટર શા માટે વાપરવું જોઈએ, જેમાં શોવિંગ પર્પઝ આપેલું છે. ઓકે, શોવિંગ પર્પઝ, પર્પઝ એટલે હેતુ. બેટરીથી ચાલતું સ્કૂટર વાપરવાનો હેતુ શું છે? શા માટે આપણે બેટરીથી ચાલતું સ્કૂટર વાપરવું જોઈએ? ઓપ્શન છે એ, વી શુડ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર બીકોઝ ઇટ ઇઝ વેરી ચીપ. એક કયો વર્ડ આપ્યો છે? બીકોઝ આપ્યો છે, બરાબર. બીજું છે, વી શુડ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર સો વી સેવ ફ્યુઅલ, બીજો વર્ડ આપ્યો છે સો. ત્યારબાદ, વી શુડ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર ઇન ઓર્ડર ટુ સેવ ફ્યુઅલ, ત્રીજો વર્ડ આપ્યો છે ઇન ઓર્ડર ટુ, બરાબર છે. નેક્સ્ટ, વી શુડ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર વિથ અ વ્યૂ ટુ કંટ્રોલ
pollution with a view to. આમ ચાર જુદા જુદા આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ આપણને ચારે ચાર ઓપ્શનમાં આપ્યા છે, અને ચારે ચાર જોતાની સાથે આપણને સાચા હોય એવું લાગે છે, જેનાથી આપણે ફ્યુઅલ બચાવી શકીએ છીએ કારણ કે એ સસ્તું છે, પોલ્યુશન કંટ્રોલ કરી શકીએ છીએ વગેરે વગેરે. તો જોતાની સાથે ચારે ચાર ઓપ્શન સરખા છે. હવે આપણે આપણું ફંક્શન વિચારીએ. કયું ફંક્શન હતું? પર્પઝ. પર્પઝ એટલે હેતુ. તો બેટરીથી ચાલતું સ્કૂટર ચલાવવાનો હેતુ કયો? તો હવે ધ્યાનથી જુઓ, ઓપ્શન એ અને બી એકમાં આપ્યું છે બીકોઝ, અને બીજામાં આપ્યું છે સો, બરાબર છે? તો આ બીકોઝ અને સો એ રીઝન દર્શાવતા શબ્દો છે અને રિઝલ્ટ દર્શાવતા શબ્દો છે. બીકોઝ એટલે કારણ કે, સો એટલે તેથી. તો એમાં ક્યાંય હેતુ સાબિત થતો નથી, તેથી આપણી પાસે બીજા બે ઓપ્શન બચે છે. કયા કયા? ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ. આ બે એ પર્પઝની અંદર આવતા શબ્દો છે. જો તમે ફંક્શનમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે શોવિંગ પર્પઝમાં ઘણા બધા વર્ડ્સ છે, જેમાંથી એક છે ઇન ઓર્ડર ટુ અને બીજું છે વિથ અ વ્યૂ ટુ. તો આ બંને સાચા હોઈ શકે છે, પરંતુ આપણો આન્સર તો માત્ર એક જ સાચો હોવાનો છે. તો હવે ગ્રામેટિકલી આગળ વધીએ. ઇન ઓર્ડર ટુ આપ્યું છે, તો ઇન ઓર્ડર ટુ પછી તો મેઇન વર્બ આવવું જોઈએ. તો અહીંયા મેઇન વર્બ છે, હા, ટુ સેવ. ઇન ઓર્ડર ટુ પછી સેવ મૂળરૂપ છે. અને વિથ અ વ્યૂ ટુ હોય તો વિથ અ વ્યૂ ટુ એક જ માત્ર એવું છે ફ્રેઝ કે જેમાં ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વર્બ આવે. તો અહીંયા આપણને આઈએનજી વર્બ આપ્યું નથી. કેવું આપ્યું છે? મેઇન વર્બ છે, બરાબર છે? ટુ કંટ્રોલ. તો એ ખોટું થઈ જશે આપણા માટે. તો રાઈટ આન્સર કયો થશે? ઇન ઓર્ડર ટુ, બરાબર છે? વી શુડ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર ઇન ઓર્ડર ટુ સેવ ફ્યુઅલ. ઓપ્શન સી, વી શુડ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર ઇન ઓર્ડર ટુ સેવ ફ્યુઅલ. કેમ? ઇન ઓર્ડર ટુ આપેલું હતું એટલા માટે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાશે પ્રશ્નો. તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા. હવે પછીના એક્ઝામ્પલ આપણે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારી પાસે જે કંઈ પણ રેફરન્સ બુક છે તેમાંથી આ રીતે તમે સોલ્વ કરતા થાઓ, અને આપણે જેટલું પણ ગ્રામર નોટબુકમાં લખ્યું છે એ બધું વાંચતા જાઓ. ફંક્શન એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણી બોર્ડની એક્ઝામ માટે. વધુમાં વધુ માર્ક્સના ફંક્શન પૂછાય છે, એટલે કયા ફંક્શનમાં કયા આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ આવે છે એ તો આપણને આવડવા જરૂરી છે. તો એનું રોજે રોજ રિવિઝન કરતા રહેશો તો આ રીતે આપણે સાથે મળીને સોલ્વ કરીશું તો તમને ઇઝી રહેશે. ઓકે, તો હવે પછી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.